गुड मॉर्निंग सुप्रभात, गुड मॉर्निंग गुजरात में आप सर्वेनु हार्दिक स्वागत है और हूँ छू मित्तल पटेल। गुड मॉर्निंग गुजरात में आजनी सफर आई है आर्टनी सफरे। वॉटर कलर ने मजा बतावी है आर्टिस्टे, गलीए गलीए फरी ने लाइव स्केचिंग पण करेलू है। घणा वर्षों की मेहनत आज सोलो शो में देखाई रही है, तो चलो वॉटर कलर की मजा माणिए, पेंटिंग निहाड़िए, आर्टिस्ट आ सफर की पण वात जाणिए। चलो मारी साथे। गुड मॉर्निंग गुजरात में आजनी सफर आई है आर्टनी सफरे। वॉटर कलरन अद्भुत अँ कॉम्बिनेशन है। आर्टिस्टे खूब मेहनत करी है, खूब सुंदर रीते वॉटर कलर उपयोग कर पेंटिंग बनाव्या है। अलग अलग विस्तारों में खूब झीणवट भरी पण वात ने खूब बखूबी वर्णवी लीधी है। आर्टिस्ट की आप मुलाकात लीए, शू नाम है आपनु? मारू नाम प्रतीक व्यास है ने मैं वल्लभ विद्यानगर थी पेंटिंग डिप्लोमा कॉलेज करेल 2012 में। त्यार पछी छेल्ला दशक वर्ष थी हूँ अमदावाद में जॉब करूँ छूँ। आज बधा पेंटिंग मैं आज बनावेल छे ते चार वर्ष थी सतत हूँ वॉटर कलर पेंटिंग दररोज एक बनावु छूँ, अने ते द्वारा एक कलेक्शन थयुं मारी जोड़े, अने एनुं मैं आ एक्जिबिशन करेल छे। आ एक्जिबिशन માં મેં વધારે પડતા વોટર કલર ઉપર પેન્ટિંગ જે બનાવેલ છે એમાં ફ્લાવર ઉપર છે, લેન્ડસ્કેપ ઉપર છે, પોર્ટ્રેટ પણ છે, એનિમલ પર ઉપર છે પેન્ટિંગ, એ બધા મેં ડિસ્પ્લે કરેલ છે આજે। કેટલા પેન્ટિંગ સોલો શોમાં આપને મૂક્યા છે? ઓલરેડી મેં 80 જેટલા પેન્ટિંગ ડિસ્પ્લે કરેલ છે અહીંયા રવિશંકરા ગેલેરીમાં। 80 જેટલા પેન્ટિંગમાં શું દર્શાવવાની આપને કોશિશ કરી છે? વોટર કલર તો છે પણ ખૂબ ઝીણવટ ભરી વાત પણ કહી છે, અલગ અલગ વિસ્તારોને તમે પોળોના કલ્ચરને બતાવ્યું છે। વોટર કલરમાં મારો કોઈ એક ઉપર ફોકસ નથી કે મારો પોર્ટ્રેટ જ કરવા છે। ઓલરેડી મને જે વસ્તુ ગમે છે અને જે કામ કરવાની મને મજા આવે છે એ વસ્તુ હું વધારે થોડુંક પસંદ કરું છું। એમાં મેં ફ્લાવર છે, લેન્ડસ્કેપ ઉપર પણ છે, બોટ ઉપર પણ છે, જે પોરબંદર ઉપર જે છે બધા ફોટોગ્રાફ્સ એના ઉપરથી મેં પેન્ટિંગ બનાવેલ છે પોતાની અલગ એક ટેકનિકથી। સ્કાયનું ઇફેક્ટ પણ મેં અંદર અલગ રીતે રજૂ કરેલ છે। કઈ કઈ જગ્યાને જોડવામાં આવી છે પેન્ટિંગમાં? ઓલરેડી તો વધારે પડતા અમદાવાદના જે સીન છે બધા, રતનપોળ છે, કાલુપુર છે, એલિસ બ્રિજના જે સીન છે એ પણ મેં અંદર થોડાક પેન્ટિંગમાં રજૂ કરેલ છે વોટર કલરમાં। વર્ષની આ મહેનત છે એક્ઝિબિશન, ફર્સ્ટ શો આપનું? મારું ફર્સ્ટ એક્ઝિબિશન છે, એમાં તો 3 વર્ષની મારી મહેનત છે, તે દ્વારા મારી જોડે આ કલેક્શન થયું। ઓલરેડી 400-500 જેટલા આર્ટ વર્ક છે મારી જોડે, તેમાંથી મેં અહીંયા 80 જેટલાનું વર્ક ડિસ્પ્લે કરેલ છે। આર્ટ સાથે કેટલા વર્ષોથી જોડાયા છો અને ખૂબ સારો અનુભવ રહ્યો હોય આર્ટ સાથેનો? આર્ટ સાથે તો જ્યારે કોલેજ મેં પાસ આઉટ કરી 2012 વલ્લભ વિદ્યાનગરથી, ત્યાર પછી છેલ્લા 10 વર્ષથી કન્ટિન્યુ હું આ ફિલ્ડમાં જ છું અને દરરોજ એક પેન્ટિંગ હું બનાવું જ છું, જેથી મારી સ્કિલ થોડીક ડેવલપ થાય અને હું આનાથી બી બેટર કામ કરી શકું, તેથી હું આજે આટલું સરસ વર્ક કરી શકું છું। પ્રોફેસર પણ છો અને સ્ટુડન્ટને શીખવો પણ છો, તો સ્ટુડન્ટ પાસેથી પણ કંઈક સારો અનુભવ રહ્યો હોય, એ જે ટીચિંગ ફિલ્ડમાં પણ છો આપ, તો એ પણ એક સારો અનુભવ રહ્યો હોય? ટીચિંગ ફિલ્ડમાં અત્યારે જે હું અત્યારે જોબ કરું છું એમાં પણ ઘણા સ્ટુડન્ટ છે, જે 1 યરનો કોર્સ છે, 3 મંથનો, એ પણ હું એમનું ટીચિંગ આપું છું। એમાં બી અલગ અલગ સ્ટુડન્ટનું ઘણું બધું સારું વર્ક હોતું હોય છે, પણ એમને થોડુંક એટલું ખ્યાલ નથી હોતો કે કઈ જગ્યાએ કયું મટીરિયલ યુઝ કરવું, આપણે કયું વસ્તુ લઈશું, કયું પેપર લઈશું, પેન્સિલ કઈ યુઝ કરીશું તો સારું વસ્તુ બની શકે, એ એમને ખ્યાલ નથી આવતો। તો એનું હું જે ટીચિંગ આપું છું તેનાથી ઘણું બધું સારું વર્ક થતું રહેતું હોય છે। આપો છો સાથે સાથે અલગ અલગ જગ્યા પણ ફરો પણ છો, અને એક જ દિવસમાં તમે કહ્યું કે એક દિવસમાં એક પેન્ટિંગ તો તમે બનાવો છો કે એ તમારી પ્રેક્ટિસ
શરૂ રહેતો એ નક્કી કરી રાખ્યો હોય છે કે મારે આજ પેઇન્ટિંગ બનાવવું છે, કે કોઈ જગ્યા પર ગયા હોય ને ફોટો ક્લિક કર્યો હોય ને પછી એના પર કામ કરો? ઓલરેડી તો લાઈવ ઓન ધ સ્પોટ જે પેઇન્ટિંગ કરું એની મજા, અને ફોટો ઉપરથી કરું એને જે કામ કરવું આપણે, બહુ અલગ જ એનું એ છે. પણ જેટલું લાઈવ આપણે બનાવ્યું છે નેચર સાથે જે કનેક્ટ આપણે થઈશું અને જે એની કલર સ્કીન આપણે જોઈને એને પેપર ઉપર ઉતારીશું તો એ કંઈક સારું જ અલગથી બની શકશે પેઇન્ટિંગ. અને જે ફોટાનું જે છે એની જે કલર સ્કીન આપણે કરવા બેસીશું તો વધારે આપણે ટાઈમ બી જશે અને ખ્યાલ બી નહીં આવે કે કઈ જગ્યાએ કયો કલરને આપણે કેવી રીતે બનાવો. તમે લાઈવ પેઇન્ટિંગ કરો છો? ઓલરેડી લાઈવ પેઇન્ટિંગ બી હું કરું છું, પણ વધારે પડતો મને એમાં સમય ઓછો મળે છે કેમ કે મારી જોબ પણ ચાલુ હોય છે, તેથી લાઈવ કરવા માટે મારી પાસે સમય નથી કે ટાઈમ નથી. એટલે હું વધારે પડતું તો ફોટા ઉપરથી મારી રીતે એડ કરીને જે અલગ લુક આપું છું એ અલગ મારી રીતે હું એડ કરું છું. એટલે કે સ્કાય હું મારી રીતે આ રીતનું બનાવું કે બ્લુ બનાવું કે યલો બનાવું કે રેડ બનાવું એ અલગ એક ડેવલપ કરું છું કલર સ્કીનમાં હું પેઇન્ટિંગમાં. વોટર કલરનો ઉપયોગ કરીને જ્યારે કોઈ આર્ટિસ્ટ કામ કરતા હોય તો ખૂબ બારીકાઈ જોવી પડતી હોય છે કે વોટર કલર કલર બનાવતી વખતની એક અલગ મજા હોય છે, પછી એને જે રીતે પેઇન્ટિંગમાં રજૂ કરવાના હોય છે, થોડુંક પણ આગા પાછું થઈ જાય તો પેઇન્ટિંગનો ચાર્મ પણ જતો રહેતો. વોટર કલર મીડિયા એ બહુ હાર્ડ પણ છે અને સરળ પણ, કેમ કે વોટર કલરમાં આપણે કોઈ પણ કલરનો લાઇટ શેડ પાણી દ્વારા એને બનાવી શકીએ છીએ આપણે. જ્યારે બીજા બધા જે કલર છે કે એક્રેલિક છે ઓઇલ છે એમાં કોઈ કલરનો લાઇટ શેડ આપણે વ્હાઇટ કલરનો યુઝ કરીને બનાવતા હોય, જેથી વોટર કલરમાં આપણે કામ કરીને તો પેઇન્ટિંગ થોડું ઇઝી અને ઓછા સમયમાં જલ્દી ફિનિશ કરી શકીએ છીએ આપણે. ઇઝી પણ છે અને હાર્ડ પણ છે. હાર્ડ કઈ રીતે? હાર્ડ એ રીતે કે આપણે જો એનું રૂટિન પ્રેક્ટિસ અગર ચાલુ નથી આપણી જોડે, આપણે એની વિશે ખબર કશી નથી આપણને, તો એના નોલેજ આપણે પહેલાં મેળવવું પડે. પછી એ વસ્તુનું આપણે કામ જો કરતા રહેશું સતત દરરોજ તો એ વિષયમાં આપણને માસ્ટરી આવશે અને સારું એનાથી બી બેટર આપણે કામ કરી શકીશું. પાછળ પણ ખૂબ સુંદર પેઇન્ટિંગ દેખાઈ રહ્યા છે. હોડી બનાવી છે, આખી નાવ સ્ટીમર બનાવવાની તમે કોશિશ કરી છે, એમાં પણ ખૂબ સુંદર કલર તમે ઉપયોગ કર્યો છે. તો તમારું જે એક્ઝિબિશન છે એમાં એક આગવી છટા કઈ છે? વોટર કલર તો છે જ, પણ પેઇન્ટિંગમાં તમે શું દર્શાવવાની કોશિશ કરી છે? આગવી તમારી એક તમારું એક આગવું પગલું આમાં તો વોટર કલરમાં એક રીતે તો મને કોઈ ફિક્સ નથી મારું કે મારે આ જ કામ કરવું છે, પણ હું એ માનું છું કે મને જે કામ કરવામાં આનંદ આવે છે કે ગમે છે મને, ને જે હું ફ્રીડમથી કામ કરું છું કે જે વોટર કલરના કલર હું ઉડાડું છું કે બ્રશના જે હું સ્ટ્રોક મારું છું એ મને કામ કરવું ખૂબ ગમે છે. જે રીતે પાછળ તમે જોઈ શકશો કે બોટના જે પેઇન્ટિંગ મેં બનાવેલ છે એ દસેક પેઇન્ટિંગ મેં દરરોજ એક દિવસમાં એક પેઇન્ટિંગ ફિનિશ કર્યું છે, અને 10 દિવસમાં 10 પેઇન્ટિંગ મેં એ જે સાઇઝના છે 12x30 એક મેં ફિનિશ કરેલ છે. 10 દિવસમાં 10 પેઇન્ટિંગ બનાવ્યા, તો એ ધીરજ કેટલી જરૂરી છે એક આર્ટિસ્ટ તરીકે? ઓલરેડી મેં જે આ પેઇન્ટિંગ બનાવેલ છે એ મારા ક્લાસમાં જ મેં બનાવેલ છે, એ પણ એક વોશરૂમમાં જઈને મેં પેઇન્ટિંગ બનાવ્યું છે. તો ઘણા સ્ટુડન્ટ મને કહે કે સર તમે અહીંયા વોશરૂમમાં શું કરો છો, પણ જે મારે ફ્રીડમથી જે કામ કરવું છે એ મને ક્યાં મળશે? એ વોશરૂમમાં જઈને હું જે પાણીના એને પેચ મારીશ કે જે હું મારા બ્રશના સ્ટ્રોક મારીશ એ ત્યાં મને ફ્રીડમ મળશે, એ મને કંઈ ક્લાસમાં બેસીને એ વસ્તુ નહીં મળી શકે. તે 10 પેઇન્ટિંગ મેં વોશરૂમમાં જઈને એડ કર્યા છે અને બનાવેલ છે. આપનું આ સોલો શો છે અને સોલો શોમાં તમે પેઇન્ટિંગ દ્વારા શું દર્શાવવાની એક કોશિશ કરી છે કે કોઈ સોલો શોમાં આવે તો એને એક સામાન્ય જે વ્યક્તિ જે આર્ટિસ્ટ નથી એને શું દેખાય આપના શોમાં? ઓલરેડી તો મને વોટર કલરમાં જે કામ કરવું ગમે છે એમાં મને જે ભીડભાડવાળી જે જગ્યા છે કે જે માણસો છે જ્યાં વધારે પડતા કોઈ સાધન છે રિક્ષા છે કે સાયકલ લઈને જાય છે એવું જે ભીડભાડવાળી જગ્યા હોય એ મને વધારે પસંદ આવે છે. અને એવું મારા પેઇન્ટિંગમાં હરેક પેઇન્ટિંગમાં કોઈ રિક્ષા છે કે કોઈ વધારે પબ્લિક દેખાતું હોય તમને એ બધું વધારે પસંદ કરું છું અને હું એમાં એડ કરતો રહું છું. અને એક 1 પોઈન્ટ છે કે 2 પોઈન્ટ છે કે 3 પોઈન્ટ છે એમાં હું પર્સ્પેક્ટિવમાં પેઇન્ટિંગ કરતો રહું છું સતત વોટર કલરમાં. તમારા સ્ટુડન્ટ તમારી સાથે જોડાયેલા હોય છે તો સ્ટુડન્ટને તમે શું શીખવો છો તમારી આ સફરમાંથી, આર્ટની સફર આટલા વર્ષોની સફરમાંથી? સ્ટુડન્ટ પણ ઘણી જગ્યાએ મારી સાથે આવે છે લાઈવ સ્કેચિંગ કરવા, તો તેઓને 1 પોઈન્ટ શું છે, 2 પોઈન્ટ શું છે, 3 પોઈન્ટ શું છે એ વસ્તુનું એમને નોલેજ આપું છું અને શીખવાડું છું, અને લાઈવ હું પણ કામ કરું છું જેથી શું છે મારું કામ જોઈને એમને પણ એક આનંદ આવે છે, એ પણ શીખવાની એક ધગસ આવે છે કે હું પણ કંઈક આવું સર જેવું બનું કે શીખવું. આર્ટ સાથે અમે આટલા વર્ષોથી તમે જોડાયા છો આર્ટ સાથે, તો આ સફર તમારી કેટલી ઇઝી રહી કે થોડો સંઘર્ષ ભર્યો રહ્યો?
ઓલરેડી ઇઝી તો નથી, સંઘર્ષ તો છે જ, કેમ કે આ ફર્સ્ટ ટાઈમ મારું સોલો શો છે એક્ઝિબિશન, તો એમાં 10-15 વર્ષથી તો સતત મહેનત કરેલી છે. અને જે આટલું વર્ક જે મેં અત્યારે કલેક્શન જે કર્યું છે એમાં તો ઘણી મહેનત કરેલી છે, કેમ કે કામ જે મેં કર્યું છે એ તો હું જ જાણી શકું, બાકી બીજાને મારે સમજાવવું એ તો મારા વર્ક દ્વારા જ ખ્યાલ જ આવી જશે કે કેટલી થોડીક મહેનત કરી છે આ ભાઈ. ઘણા લોકો એક્ઝિબિશનની મુલાકાત લઈ રહ્યા છે તો કેવા શબ્દોથી એપ્રિશિએટ કરે છે આપને? ઓલરેડી તો દરેક જણ આપણને કહી શકે એવું કે સરસ કામ છે, સારું જ કામ છે, ઓલ ધ બેસ્ટ, પણ એ બધા જે કહીને આપણને ઇન્સ્પાયર જે કરે છે તેનાથી મને એવું લાગે છે કે આનાથી બી હું બેટર હજુ કામ કરી શકું અને લોકો સમક્ષ હું હજુ પણ આનાથી સારું કામ બતાવી શકું, તો એક પ્રેરણા મળે મને અને હું માનું છું કે હજુ પણ કરી તો શકીશ આનાથી સારું કામ. વિચાર છે ખરો? હા, વિચાર તો છે જ કે આનાથી બી હજુ સારું કામ કરું થોડા મોટા લેવલ ઉપર અને લોકોને બતાવું કે આ પણ એક વસ્તુ છે, આ પણ તમે કામ આવું પણ કરશો તો તમે પણ બનાવી શકશો, મહેનત કરશો તો દરેક વ્યક્તિ કંઈક તો બની શકે અને બનાવી બી શકે કે એને જે બનવું છે એ બની બી શકશે. જે પણ લોકો છે કે પેઇન્ટિંગ સાથે જોડાવા ઈચ્છે છે અને એમને આવડતું નથી, તમે તો એક શિક્ષક છો, તો એવા લોકોને તમે કેવી રીતે ઇન્સ્પાયર કરશો શબ્દ થ્રુ? ઓલરેડી તો જેને માન લો નથી આવડતું તો એમને તો એના જ માટે એમને શીખવું તો પડે જ પહેલા. માન લો કોઈ નાના મોટા ક્લાસીસ ચલાવતા હોય તો એમાં પણ શીખવું તો પડે, અથવા કોઈનું ગાઈડન્સ જો મળે એમને તો પણ એ બનાવી શકે પેઇન્ટિંગ, એવું કશું નથી કે ના બનાવી શકે, કેમ કે કલાકાર તો દરેક વ્યક્તિમાં હોતો જ હોય છે. એ જો બ્રશ લઈને કે કલર લઈને બેસે તો કોઈ બી આકાર તો એ બનાવી શકશે અને એ કંઈક નવું જ ક્રિએટ થશે અને લોકોને જોવાની પણ એક અલગ જ મજા આવશે કે આ શું એણે બનાવ્યું છે, તો શું ક્રિએટ કર્યું છે. હા, તો શરૂઆત એવી રીતે જ થશે કે આપણે કંઈક આગળથી કંઈક કરી શકશું તો જ નવું કંઈક ક્રિએટ થશે, તો પહેલાં શરૂઆત તો આપણે જ કરવી પડશે. તો મિત્રો, આવી જ રીતે એક્ઝિબિશનમાં અનેક લોકો નિહાળવા માટે આવી રહ્યા છે. વોટર કલરની અહીંયા મજા બતાવવામાં આવી છે. અમદાવાદની ગલીઓને ખૂબ બખૂબી રીતે પેઇન્ટિંગમાં કંડારવામાં આવી છે. તો ચાલો મારી સાથે એક્ઝિબિશન તો નિહાળતા રહીએ, સાથે સાથે જે પણ વિઝિટર આવ્યો છે તેમની સાથે પણ વાત કરીએ. તેમની મુલાકાત લઈશું. શું નામ છે આપનું? સુજાત મિર્ઝા. આપ શું કરો છો? મારું આર્ટ જોડે ઘણા વર્ષથી છે. આઈ એમ અ ક્યુરેટર એન્ડ આર્ટ કલેક્ટર એઝ વેલ. આપને કયા પ્રકારની આર્ટ ગમે છે? આર્ટમાં એવું હોય કે એક મૌલિકતા હોવી જોઈએ અને પોતાનું એક આર્ટનું સેન્સ બહુ જરૂર છે. કોમ્પોઝિશનનું હોય કે પછી તમે શું ડેપિક્ટ કરવા માગો છો, તો એ સૌથી અગત્યનો ભાગ હોય. અને આમનું તો ફર્સ્ટ છે એટલે હજી તો ઘણી લાંબી મજલ કાપવાની છે, પણ તો બી ઘણું સારું વર્ક કર્યું છે. અને મારી દ્રષ્ટિએ એમ જોવા જઈએ તો વોટર કલર એક એવું ટફ મીડિયમ છે કે એમાં તમે એકવાર કંઈ થઈ જાય પછી એને ચેન્જ ના કરી શકો, એટલે એમાં તો ખાસ કરીને એ જોવું પડે કે ભાઈ વર્ક કેવું છે. અને એ રીતે શરૂઆતના વર્ક્સ એમના છે, પણ હજી મને પર્સનલી ઘણું ગમ્યું. અને એમાં ખાસ કરીને જે એમને ઓન ધ સ્પોટ વર્ક કર્યા છે એમાં એમની માસ્ટરી મને લાગે છે. મેં એમને એ જ સલાહ આપી કે તમે એમાં કરશો એટલે વધારે ખીલી આવશો. હા, વોટર કલર તમે તમે તો જાણકાર છો, તો વોટર કલરની અહીંયા મજા બતાવવામાં આવી છે. આપને કયું પેઇન્ટિંગ વધારે ગમ્યું? મને પર્સનલી એમનું જે વોટર કલર કરતાં એમનું જે એક્રેલિકવાળું વર્ક છે સૌથી આગળ રાખ્યું છે, એ સૌથી અદ્ભુત લાગ્યું. કારણ કે એમાં એકચ્યુઅલી એમની જે માસ્ટરી છે એ દેખાઈ આવે છે દરેક રીતે. અને વોટર કલર્સનું એક્ઝિબિશન છે એટલે સ્વાભાવિકપણે જે આપણા જે મોન્યુમેન્ટ્સના છે અને એમાં બી દરેક એક એમનું ખાસ વર્ક મને એટલા માટે ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે લોકો યુઝ્યુઅલી મોન્યુમેન્ટ્સને બહારથી દેખાડતા હોય છે, પણ આમને અંદર બી જઈને એક લીધું છે, જેમ કે કંઈ મજાર જેવું છે ને એનું લીધું છે. એટલે એ ઇન્ટરેસ્ટિંગ છે કે પોતાની રીતે વિચાર્યું કે ભાઈ બધાની જેમ આપણે કોપી નથી કરવું પણ કંઈક યુનિક કરવું છે. તો મિત્રો, આવી જ રીતે અનેક વિઝિટર આવ્યા છે તેમની સાથે પણ વાત કરીએ.
એમાં જે એનો હાવભાવ છે, જે એની એજ બતાવવાનો જે મેં પ્રયત્ન કરેલ છે, એના માટે મેં વોટર કલરમાં કમસે કમ 4 દિવસ લગીને સતત કામ કરેલ છે. અને ક્રીઝ જે એની છે, જે આઈઝ છે, ચશ્માનો જે પાર્ટ છે, એ ક્રિએટ કરેલો છે અને બનાવેલ છે. બાજુમાં પણ એક વોટર કલર પોર્ટ્રેટ આપણે ખ્યાલ આવશે, જે રાજસ્થાની લુકમાં છે કંગ લેડીઝ. અને એક બીજું પણ છે જે ઓઇલ કલરમાં છે, જે નેપાળી જે ટાઈપનું છે કંગ વુમન છે, એને એડ કરેલું છે મેં. ઓઇલ કલરમાં બનાવેલું છે કેનવાસ પેઇન્ટિંગ. અને પોર્ટ્રેટ કહેવાય છે, અને આગળ પણ તમે એક એજેડ વ્યક્તિઓને દર્શાવવાની કોશિશ કરી છે કે જે પોતાની મોજમાં જ છે. ઓલરેડી તો જે ફોટોગ્રાફ જે ઉપરથી મેં પોર્ટ્રેટ બનાવેલ છે, એમાં તો જે રાજસ્થાનના છે કે આપણે ગુજરાતમાં જે છે કહી શકાય કે પગડી કેવી રીતે પહેરે છે રાજસ્થાનના સીનમાં છે, કે ગુજરાતમાં જે પગડીવાળા છે કે જેને મૂછો છે, દાઢી છે, એવું હું વધારે પસંદ કરું છું. અને એ મારા વોટર કલર પેઇન્ટિંગમાં હરેકમાં હું એડ કરું છું અને બનાવતો રહું છું સતત. અને એક ઝીણવટભરી વાત પણ દર્શાવવામાં આવી છે, તેમની આંખોના એક્સપ્રેશન. હા, આંખોમાં જે છે એમનું, કેમ કે દરેક કોઈ બી પોર્ટ્રેટ બનાવીને આપણે તો એમાં આઈઝથી જ એને સારો લુક આપણે આપી શકીએ એવું હું માનું છું. તેથી હું આઈસમાં વધારે ફોકસ કરું છું અને કામ થોડુંક વધારે સારું બને, હજુ પણ સારું બને, તેથી હું સારું ડિટેલિંગ કરતો રહું છું એમાં વોટર કલરમાં. આગળ બીજું પણ તમારું એક સરસ પેઇન્ટિંગ છે, એ કઈ જગ્યાનું છે? એક અમદાવાદના સીન છે, આપણે ફોટોગ્રાફ છે, લાલ દરવાજા કહી શકે ત્યાંનું છે, અને તેને મેં વોટર કલરમાં બનાવેલ છે. વોટર કલરનો આપ ઉપયોગ જ્યારે કરતા હોય તો કલર કેવી રીતે તમે સિલેક્ટ કર્યો? જો આ બ્લેક શેડ આપ્યો છે, પાછળ ધુમાડો પણ બતાવ્યો છે, અને બિલ્ડિંગને પણ થોડી જર્જરિત બતાવી છે, ઓટો રિક્ષા પણ થોડીક પેલી બતાવી છે. માન લો કે વોટર કલરમાં આપણે પેઇન્ટિંગ બનાવવું છે તો એવું નથી હોતું કે આપણે સવારનું સીન છે તો એના જેવું જ હું બનાવું, કે ચલો રાતનું સીન છે તો એના જેવું જ હું ક્રિએટ કરું. એમાં કોઈ કલર ફિક્સ નથી હોતો. આપણને જે ગમે છે, આપણે જે કલર સ્કીનમાં એને બનાવવું છે, એમાં આપણે કરી શકીએ અને બનાવી પણ શકીએ, જેથી શું છે અલગ એનો લુક આવશે આખો અને સારું ક્રિએટ થશે. હા, એ પણ એક જેસલમેરનું સીન છે, એમાં મેં જે મંદિરનો લુક છે, નીચે જે વોટરમાં જે એમનું શેડો પડે છે એને દર્શાવવાનો પ્રયત્ન કરેલ છે, અને જે લાઇટ યલો જે શેડ પડે છે એને મેં ક્રિએટ કરેલ છે. આ જે વોટર કલર એક પેઇન્ટિંગ છે, એમાં પણ મેં મારા એક ગામ છે ત્યાંનું એક સીન છે એને મેં દર્શાવવાની કોશિશ કરી છે. ઓલરેડી જે 2 પેઇન્ટિંગ છે એ મારા ગામ બાજુના જ છે, જેને મેં વોટર કલરમાં બનાવેલ છે. તમે ફોટો પાડી રાખો છો અને પછી એક તમારે જ્યારે ફુરસત મળે ત્યારે તમે બનાવો? માલ વોટર કલરમાં કામ કરું એ લાઈવ બનાવીશું ને આપણે તો વધારે ખ્યાલ આવશે એમાં, પણ હું ઓલરેડી ફોટો પાડું છું અને પછી મારી રીતે એને હું ક્રિએટ કરું છું, થોડુંક ચેન્જ કરતો રહું છું કે એમાં આ વસ્તુ છે નથી તો હું મારી રીતે એડ કરું છું. કોઈ ફિગર નથી તો એને હું એડ કરું છું, કોઈ માનલો રિક્ષા નથી તો પણ હું એડ કરી દઉં છું, અને ટ્રી નથી તો પણ એડ કરી દઉં છું, અને જેથી શું છે એક નવો લુક આવે છે, નવું એક ક્રિએટ થતું જાય છે એ વસ્તુ. રેલવેના પાટા રિપેર કરતા પણ ખૂબ બખૂબી અહીંયા દર્શાવ્યા છે. એમાં પણ વોટર કલરમાં જે લાઇટ શેડો પડે છે જે પાટા ઉપર, એ જે કલર સ્કીન છે એનો લુક આખો મેં વ્હાઇટ કલરથી આપ્યો છે લાસ્ટમાં, અને જે યલો કલર છે કે ગ્રીન કલર છે ઓલરેડી આખું પેઇન્ટિંગ મેં 3 જ કલરમાં ક્રિએટ કર્યું છે, જે આપણા પ્રાઇમરી કલર છે. આ પણ એક રતનપુરનું સીન છે, ત્યાં અમે લાઈવ સ્કેચિંગ કરવા જઈએ છીએ, અને ત્યાં દરેક આવી રીતના પોળ આપણને જોવા મળશે, અને ખૂબ સરસ જગ્યા છે જે આપણે સ્કેચિંગ કહી શકાય કે સારું બની શકે, વોટર કલરમાં પેઇન્ટિંગ સારા બી બનાવી શકે, તેને મેં ક્રિએટ કરેલ છે. આમાં સ્કેચિંગની મજા કેવી હોય છે? લાઈવ સ્કેચિંગ કરીએ અને ફોટા ઉપરથી કરીએ ઘણો ફરક છે, કેમ કે જેટલું આપણે લાઈવ બનાવીને કામ કરીશું તેથી આપણને કલર સ્કીનનું નોલેજ આવશે અને સારું કામ કરી શકીશું આપણે. અને તમે ક્યારે ટાઈમ પસંદ કરો છો લાઈવ સ્કેચિંગ કરવા માટે? તમારું શેડ્યુલ પણ બિઝી હોય છે, સ્ટુડન્ટ પણ હોય છે, જોબ પણ હોય છે, રિસ્પોન્સિબિલિટી પણ હોય. ઓલરેડી લાઈવ સ્કેચિંગમાં મને ટાઈમ થોડો ઓછો મળે છે, પણ કામ કરવું ખૂબ ગમે છે અને પસંદ પણ છે. મારી વીક ઓફ ફ્રાઈડે હોય છે, એટલે હું ઓલરેડી ફ્રાઈડે લાઈવ સ્કેચિંગ કરવા હરેક જગ્યાએ જઉં છું, અમદાવાદમાં દરેક જગ્યાએ, અને ત્યાં જઈને જે કામ કરવાની મજા આવે છે, ખૂબ આનંદ આવે છે અને સારું લાગે છે. થોડું
મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે આપણે આર્ટની સફરે આવ્યા હતા. સોલો શો હતો અને આર્ટિસ્ટની મહેનત પણ અહીંયા દેખાઈ રહી છે. લાઈવ સ્કેચિંગની મજા કેવી હોય છે, સાથે સાથે ફોટો પાડીને પણ પેઇન્ટિંગ કેવી રીતે અદ્ભુત ક્રિએટ કરી શકાય છે, તમારી આગવી શૈલી પણ અલગ રીતે બતાવી શકાય છે. વોટર કલરની મજા અને અલગ અલગ ગલીઓને બખૂબી આર્ટિસ્ટે વર્ણવી છે પોતાના પેઇન્ટિંગમાં. આવી જ રીતે ગુડ મોર્નિંગ ગુજરાત અવનવી સફરે જશે, તમારા સુધી રસપ્રદ માહિતી, પેઇન્ટિંગ, આર્ટ લઈને આવશે. હવે તમારી હોસ્ટ સ્મિતલને રજા આપો, આવજો.